વાત એક ચિંતાજનક સમાચારની. હજુ તો ચોમાસાને માત્ર અડધો સમય પસાર થયો છે ત્યારે ભરૂચ જિલ્લામાં નર્મદા નદી સુકાવાના આરે પહોંચી ગઈ છે. એક તરફ માછીમારોની મુશ્કેલીમાં વધારો થયો છે, બીજી બાજુ નર્મદા પર નિર્ભર જે ખેડૂતો છે તે ઉનાળામાં શું કરશે તેવો યક્ષ પ્રશ્ન પણ ઉભો થઈ રહ્યો છે. ત્યારે શું છે આ સમગ્ર હકીકત જોઈએ અહેવાલમાં. ભરૂચમાં નર્મદા નદી સુકાઈ, 50થી વધુ બોટ પડી રહી છે કિનારે, માછીમારોની મુશ્કેલીમાં થયો વધારો. ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી અને જેનું નામ લેવાથી પાવન થઈ જવાય તેવી પવિત્ર નર્મદા નદીનું અસ્તિત્વ જાણે જોખમમાં મુકાયું હોય તેવો ઘાંટ જોવા મળી રહ્યો છે. એક સમયે બે કાંઠે ખળખળ વહેતી નર્મદા નદી ભરૂચમાં સુકાવાના આરે પહોંચી ગઈ છે. નદીમાં ઘૂંટણસમા પાણી થઈ જતા તાલુકાના તવરા, અંગારેશ્વર, નિકોરા અને મંગલેશ્વર ગામના 1500 જેટલા લોકો રિક્ષા, મોટરસાયકલ, બળદગાડા, ટ્રેક્ટર અને પગપાળા ચાલીને પોતાના ખેતરમાં જાય છે. ચારેય ગામના ખેડૂતોની 50% જમીન નદીના સામે કાંઠે આવેલી છે, પરંતુ પાણીના અભાવે ચાર ગામના લોકોની હાલાકી વધી છે. આજુબાજુના ખેડૂતોની માંગણી એટલી જ છે કે ડેમમાંથી પાણી થોડું મળે તો નદીમાં પાણી પૂરતું રહે ને લોકોને મુશ્કેલી ના વેઠવી પડે. આ તમે અત્યારે માછીમારોની હાલત બી એટલી ખરાબ થઈ ગઈ છે કે જે બોટો બધી સૂકે પડી છે. હમણાં અહીંયા નદીમાં કોઈ પાણી નથી અને અહીંનું જે નર્મદાનું પાણી ડેમમાંથી કાઠિયાવાડ પહોંચાડે છે. ઘરના છોકરા ઘંટી ચાટે, પારકાને આટો મળે છે. નરેન્દ્ર મોદી સાહેબ તથા વિજય રૂપાણી સાહેબને એટલી જ વિનંતી કરીશ કે તમે પાણી છોડો જેથી કરીને જે ઘરે બેઠા છે તે એમનું ગુજરાન ચલાવી શકે, એમના ઘર પરિવારને સુખી રાખી શકે. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના પાણીમાં સતત ઘટાડો થતાં દરિયાનું પાણી ભરતી વખતે નદીમાં આગળ ધસી આવે છે. તેના કારણે ખારું પાણી 45 કિલોમીટર સુધી ધસી આવે છે, જેને લીધે જમીનમાં ખારોપટ આગળ વધી રહ્યો છે. જિલ્લાની અનેક એકર જમીન બિનફળદ્રુપ બની ગઈ છે. નર્મદા નદીમાં મીઠા પાણીના અભાવથી જિલ્લાના ધરતીપુત્રોને વ્યાપક નુકસાન વેઠવું પડે છે. અહીંના ખેડૂતો ફૂલ તેમજ શાકભાજીની ખેતી નર્મદાના આધારે કરે છે, પરંતુ નર્મદામાં પાણી ન હોવાના કારણે અનેક મુશ્કેલીઓ પડી રહી છે. ગામલોકોની સાથે સાથે પર્યાવરણવેદ અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ પણ આ ગંભીર મુદ્દાને લઈને ચિંતિત છે કે નર્મદાની જે સ્થિતિ છે એને માટે જવાબદાર કોણ, અને અમે માંગ કરી છે કે આ નર્મદાના અસ્તિત્વના માટે ઓછામાં ઓછું 1500 ક્યુસેક પાણી તાત્કાલિક ધોરણે વિના વિલંબે સરકારે છોડવું જોઈએ. નર્મદા નદીમાં કાયમ પાણી રહેતા લોકોએ બીજી બાજુ શાકભાજી, કેળા, દૂધની હેરાફેરી તેમજ અવરજવર માટે 50થી વધુ હોડી વસાવી હતી, પરંતુ નદીમાં પાણી જ ન રહેતા હોડી બેકાર બની છે. હાલ તો આ હોડીઓ કિનારે લાંગરેલી સ્થિતિમાં પડી રહી છે. હજુ તો માત્ર અડધો જ શિયાળો ગયો છે ત્યારે નદીમાં પાણી ખૂટી જતા ખેડૂતો માટે ઉનાળો આકરો સાબિત થઈ શકે તેમ છે. હવે જો નર્મદામાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોએ આત્મહત્યા કરવાના વારા આવશે, તેમજ માછીમારો પણ ઘરે બેસી ગયા છે. માછીમારો મજૂરીએ જતા થઈ ગયા છે ત્યારે હવે પાણી છોડવાની જરૂર તાતી જરૂર છે એવું અહીંના લોકો માની રહ્યા છે. ભરત ચુડાસમા, ઝી 24 કલાક, ભરૂચ.